નમસ્તે વિદ્યાર્થી મિત્રો નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠની અંદર યુનિટ ફાઈવ લેક્ચર નંબર એટમાં એક્ટિવિટી ફાઈવ જોવાની છે આપણે એક્ટિવિટી ફોર સુધી જોઈ ગયા છે આજે આપણે જોવાની છે એક્ટિવિટી ફાઈવ તો શું કીધું છે એક્ટિવિટી ફાઈવમાં ચાલો જોઈએ લેટ્સ મેક સમ બટર મિલ્ક ફોર યોર સેલ્ફ યોર ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ શું કીધું છે કે ચાલો તમારા માટે તમારી ફેમિલી માટે અને ફ્રેન્ડ્સ માટે બટર મિલ્ક બનાવીએ ધ ઇનગ્રેડિયન્ટ થિંગ્સ યુ નીડ આર ગિવન બિલો એટલે કે તમારે જે આ બટર મિલ્ક બનાવવા માટે જે કાંઈ પણ વસ્તુની જરૂર પડે છે તે વસ્તુ છે તે બિલો એટલે કે નીચે આપેલી છે કઈ કઈ વસ્તુ આપેલી છે યુ વિલ નીડ એટલે તમારે જરૂર પડે એવી વસ્તુ કઈ કઈ છે બટર મિલ્ક માટે ટુ હંડ્રેડ ગ્રામ સ્કોડ એટલે કે દહીં બસો ગ્રામ દહીં સોલ્ટ ટુ ટેસ્ટ સ્વાદ અનુસાર નમક લેવાનું ક્યુમિન સીડ્સ એટલે કે જીરા લેવાનું જીરું આઈસ કપ્સ એટલે કે આઈસ કપ્સ એટલે કે બરફના નાના ટુકડાઓ લેવાના ટુ માઇન્ડ સ્લીવ્સ એટલે કે ફોદીનો માઇન્ડ એટલે શું થાય ફોદીનો બે ફોદીના પાંદડા લેવાના કેવા કે સાફ કરેલા ઓફ મીડિયમ સાઈઝ મીડિયમ સાઈઝના પાન લેવાના હવે જો આટલી વસ્તુ આ બટર મિલ્ક બનાવવા માટે જોશે પછી આગળ જો ઓફ ધ સ્ટેપ્સ ઓફ ધ રેસીપી હેવ ગોટ મિક્સ્ડ અપ હવે રેસીપી બનાવવા માટે જે એક પછી એક સ્ટેપ આપણે અનુસરવા પડે સ્ટેપ જે નીચે આપેલા છે એ સ્ટેપ કેવા થઈ ગયા છે મિક્સ થઈ ગયા છે ઓરેન્જ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇન ધ કરેક્ટ ઓર્ડર ટુ પ્રિપેર અ ગ્લાસ ઓફ મટર મિલ્ક હવે શું કરવું છે આપણે ઓરેન્જ એટલે ગોઠવવાના છે સાચા ઓર્ડર પ્રમાણે કરેક્ટ ઓર્ડર પ્રમાણે કે સૌ પ્રથમ શું કરવાનું ત્યાર પછી શું કરવાનું તેના પ્રમાણે આપણે એને અરેન્જ કરવાનું છે અને શું કરવાનું છે પ્રિપેર અ ગ્લાસ ઓફ બટર બટર મિલ્ક નો આપણે એક ગ્લાસ તૈયાર કરવાનો છે તો આપેલા છે જો સૌપ્રથમ સેન્ટેન્સ કે એડ ધ ક્રશ્ડ આઈસ ધ આઈસ ટુ ધ કર્નટ કડ એન્ડ ચૂર્ણ ઇટ અગેન

ત્યાર પછી એડ ક્રોસ ડાઇસ ટુ ધ ચૂર્ણ કર્સ એન્ડ ચૂર્ણ ઇટ અગેન કે ત્યાર પછી આઈસના ટુકડા નાખો અને ફરીથી આ દહીંને સારી રીતે હલાવો ત્યાર પછી પાંચમો શું આવશે આફ્ટર ધ સેકન્ડ ચૂર્નિંગ કે બીજી વાર જ્યારે તમે એને હલાવો એડ સોલ્ટ એન્ડ ક્યુમિન પાવડર ટુ ટેસ્ટ કે ત્યારે તેને ટેસ્ટ પ્રમાણે મીઠું અને જીરા પાવડર એડ કરો ત્યાર પછી ફાઇનલી પ્યોરથી સેન ટુ ધ ગ્લાસ કે છેલ્લે આખરે તમે તેને તેના એક ગ્લાસમાં તેને નાખો રેડી દો અને છેલ્લે સાતમું સર્વ વિથ ટુ માઇન્ડ્સ લીવ ઓફ ધ બટર મિલ્ક કે આ બટર મિલ્ક જેમ તમે જે બનાવેલું છે તેને બે ફોદીનાના પાન વડે સાથે સર્વ કરો તો આ છે સરસ મજાનું બટર મિલ્ક હવે ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી સિક્સ એક્ટિવિટી સિક્સમાં શું આપેલું છે એક્ટિવિટી સિક્સ એ રીડ ધ ગીવન ડિટેલ્સ ઓફ ભાવિને અલ્પા કે ભાવિને અલ્પાની જે ડિટેલ આપેલી છે તેને રીડ કરો શું આપેલું છે કે ભાવિ ની

ફિફ્ટી ફાઈવ કિલોગ્રામ છે લેન્થ ઓફ હર હેર ઇઝ સિક્સટી સેન્ટીમીટર તેમની જે આ વાળની જે જાડાઈ છે તે કેટલી છે સિક્સટી ફાઈવ સેન્ટીમીટર છે હર ફેમિલી હેઝ તેની મેમ્બર્સમાં પાંચ મેમ્બર્સ છે સી હેઝ ટ્વેલ્વ કે તેને કેટલા મિત્રો છે બાર મિત્રો છે નાઉ કમ્પેર બોથ હસ હવે આ બંનેને કમ્પેર કરવાના છે એટલે આપણે આમાં આ એક્ટિવિટી છે તેમાં કમ્પેટિવ ડિગ્રી શીખવા ડિગ્રી છે એ તમને હું વ્યવસ્થિત ફરે સમજાવી દઈશ જ્યારે આપણે ક્લાસમાં આવશું ત્યારે પરંતુ કોમ્પિટે એટલે કે એક વ્યસ્તુને એક વ્યક્તિને બીજી વ્યક્તિ સાથે અથવા તો એક વ્યક્તિને કોઈ બીજી અન્ય વ્યક્તિ સાથે સરખાવી તેને શું કહેવાય કોમ્પ કોમ્પિટેટીવ ડિગ્રી કહેવામાં આવે છે તો એ ભાવિન અને અલ્પાની વાત કરવામાં આવે છે એટલે કે ભાવિને અલ્પા સાથે અને અલ્પાને ભાવિન સાથે સરખાવાના છે જ્યારે સરખામણાની આપણે વાત કરીએ છીએ ત્યારે એમાં ધ્યાનનો ઉપયોગ કરવામાં આવે છે કે ના કરતા અલ્પા કરતા ભાવિન કરતા આવી રીતના વાત કરવામાં આવેલી છે છે તો બે એક્ઝામ્પલ આપેલા કે ઓલ્ડર ધેન અલ્પા એટલે કે ઓલ્ડર એટલે કે મોટો કે ભાવિન છે એ અલ્પા કરતા મોટો છે અલ્પા ઇઝ યંગર ધેન ભાવિન અને અલ્પાની વાત કરવી હોય તો કઈ રીતના કરી શકે અલ્પા છે એ ભાવિન કરતા યંગર એટલે કે નાની છે તો આવી જ રીતે આપણે કોમ્પિટેટિવ ડિગ્રીના વાક્યો જે ભાવિન અને અર્પાની વાતચીત ઉપર જે વર્ણન કરવામાં આવેલું છે તેને આધારે બનાવવાના છે તો આપણે બીજું શું કહી શકીએ કે ભાવ ઊંચો છે ને ભાવિન ઊંચો છે અલ્પા કરતા તો આપણે ઊંચો એટલે ટોલર થાય તો આપણે શું લખી ભાવિન ઇઝ ટેલર ધેન અલ્પા કે ભાવિન છે એ અલ્પા કરતા ઊંચો છે તો અલ્પા નાની થશે તેના કરતા નીચી તો નીચાને શું કહેવામાં આવે છે શોર્ટ તો આપણે કહી શકીએ કે અલ્પા ઇઝ શોર્ટર ધેન

અલ્પાના હેર કરતા શોર્ટ છે ટૂંકા છે તો કે ભાવેર છે હેર શોર્ટર છે ને અલ્પા શેર અને અલ્પા શેર અલ્પાના હેર કેવા છે તો કે ભાવિનના હેર કરતા લાંબા છે તો લાંબો એટલે લોંગર અલ્પા શેર ઇઝ લોંગર ધેન ભાવિન્સ હેર આવી જ રીતના ઘણા બધા બીજા વાક્યો બને છે તો આમાંથી તમારે આના સિવાયના જે વાક્યો બનતા હોય છે તે વાક્યો છે તમારે હોમવર્કમાં કરવાના છે તો ચાલો ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી સી મસીમાં શું કરવાનું છે કે નાવ વર્ક ઇન પેર રાઇટ યોર એન્ડ યોર ફ્રેન્ડ્સ ડિટેલ ઇન ધ ટેબલ યુ કેન એડ મોર કે આ જે નીચે જે ટેબલ આપેલું છે આ ટેબલમાં તમારે તમારા વિશે અને તમારા મિત્ર વિશેની ડિટેલ વિશે વિશેની વાત છે એ તમારા ટેબલમાં લખવાની છે કે એ જ લખવાની છે તમારી અને તમારા મિત્રની હેટ એટલે કે તેમની ઊંચાઈ એનું વજન એના હેર કેવા છે આ સિવાય પણ અન્ય જે છે વસ્તુ છે તમે એડ કરી શકો છો દાખલા તરીકે તે ટૂંકો છે કે જાડો છે પાતળો છે ઊંચો છે કેવો છે તમારે જે લાગતી વસ્તુ હોય એ વસ્તુ તમારે તમારા ફ્રેન્ડને પૂછવાની અને એની ડિટેલ છે તમારે લખવાની તો આ કોષ્ટક છે એ પણ તમારે કરવાનું છે ઓકે ત્યાર પછી આવે છે એક્ટિવિટી સેવન પાછળના તેના પછીના પેજમાં તો તે જોઈએ સેવનમાં શું કીધું છે કે ફ્રેન્ડ્સ ડુ યુ નો રાઈટ ટુ એજ્યુકેશન 2009 થાઉઝન્ડ નાઇન ગિવ્સ યોર સમ રાઇટ્સ હિયર આર સમ રિટ ધેમ એન્ડ યોર ફ્રેન્ડ્સ પેરેન્ટ્સ એ બહુ કે જે 2009 માં નવમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ લાગુ કરવામાં આવ્યો છે શિક્ષણને લગતો તો તે એજ્યુકેશન એક્ટ વિશે અહીં વાત કરવામાં આવી છે કે જેમાં સ્ટુડન્ટના અને ટીચરના અમુક હકો આપેલા છે કયા ક્યાં છે તે અમુક હકો છે અહીંયા આપેલા છે ને અમુક હકો વિશે આપણે તમારે તમારા પેરેન્ટ્સ સાથે ટીચર સાથે વાત કરી અને સમજવાના છે તો કયા કયા હકો આપેલા છે જોઈએ આપણે સૌ પ્રથમ કે માય પ્રાઇમરી સ્કૂલિંગ ઇઝ ફ્રી કે મારું પ્રાથમિક શિક્ષણ છે કેવું છે ફ્રી એટલે કે એકદમ મફત છે તમારે કોઈ પણ પ્રકારની ફી ભરવામાં આવતી નથી એન્ડ આઈ હેવ ટુ કમ એવરી ડે એને હું છે એ દરરોજ આવું છું આઈ હેવ માય ઓવન ક્લાસરૂમ એન્ડ માય ઓવન પ્લેસ કે મારે મારો પોતાનું એક ક્લાસરૂમ છે અને મારે મારે પોત બેસવા માટે મારી પોતાની એક જગ્યા છે

આઈ આઈ એમ નેવર અફ્રેડ કે 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 હું હું ક્યારેય પણ ડરતો નથી નો માય કારણ મારા હકો જાણું છું ઓલ આર વેલકમ બધા જ બાળકોનું મારી સ્કૂલમાં સ્વાગત છે માય ઓપિનિયન ઇઝ ઇમ્પોર્ટન્ટ કે મારો જે મત છે તેને મહત્વ આપવામાં આવે છે મારી સ્કૂલની અંદર મારા મતને મહત્વ આપવામાં આવે છે આઈ લર્ન મેની ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ ને હું છે સ્કૂલમાં ઘણી બધી રસપ્રદ વાતો શીખું છું આ સિવાયની પણ ઘણી બધી બાબતો છે જે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટની અંદર આવે છે કે જેમાં શિક્ષક છે એ ક્યારેય પણ તમને ખીજાઈ શકે નહીં મારી શકે નહીં કોઈ પણ જો તમને એવું લાગે છે કે મારી સાથે અત્યાચાર થાય છે તો આ એક્ટ અનુસાર તમે તેની સામે ફરિયાદ પણ કરી શકો છો તો આ એજ્યુકેશન એક્ટ હેઠળ આપ આજનું જે શિક્ષણ છે એમાં ઘણો બધો સુધારો આવેલો છે તો અહીંયા છે આપણો યુનિટ 5 છે એ કમ્પ્લીટ થાય છે પૂરો થાય છે હવે આના પછીના લેક્ચરમાં આપણે રિવિઝન જોવાનું છે ઓકે થેન્ક યુ